महेक मामा श्याम भाई क्या छे बोलाओ ना जरा पापा पापा शू थयो महेक बेटा अरे पापा माने जरा तमारू काम छे रणक बेन ने हाँ श्याम भाई बैसो मारे जरा तमारू काम छे महेक महेक तू पण शू करे छे तू पण आव ने बेटा माँ पण नास्तो अरे नास्ता नू सेजल संभाली लेशे तू आवी जा सेजल सेजल हाँ मम्मी बेटा जरा रसोड़ा में नास्ता नू जोई लेने लो इतले आजे पण मारे एकली नास्तो बनावानो छे एम ने चस भाभी सु बनावानो छे नास्ता में आजे सेजल कल सांजनी ठंडी रोटली पड़ी छे एने वघारी नाख चाल छे बधाने माँ ए रोटली तो मैं पप्पा ने जमाड़ी दीधी रात्रे कई वांधो नहीं जोई ले सेजल के शू बनी शके एवुं छे चल आओ महेक बस श्याम भाई मारे तमारी पासे थी थोड़ी विगत तो जानवी छे बोलो मारे ए जानवू छे के तमे आ घर कोनी पासे अने केटला टके व्याजे मुक्यू छे अने आपणे एमने बधा ज पैसा क्यारे परत करवाना छे आ पूछवा माटे मने बोलाव्यो राणकबेन आ बधुं तमे पाछुं केम शुरू करो छो આના વિશે આપણી પહેલા વાત થઈ ગઈ છે ને શ્યામભાઈ શરૂ તમે કર્યું છે એટલે જ મારે પૂરું કરવું છે અને એટલા માટે મારે આ બધી જ બાબતો જાણવી ખૂબ જરૂરી છે જો પપ્પા આ બધું અમારા માટે જાણવું બહુ જ જરૂરી છે પ્લીઝ જણાવો ને આ ઘરની સામે 15 લાખ રૂપિયા લીધા છે મેં પપ્પા અને કઈ બેંક પાસે ગિરવે મૂક્યું છે ના બેટા બેંકમાં ગિરવે નથી મૂક્યું તો એટલે આપડા એક ઓળખીતા છે એમના થકી વાત કરીને એક બીજા માણસ પાસે આ ઘર ગિરવે મૂક્યું છે એટલે બીજા માણસ સાથે ડીલ થઈ છે પણ આપડા ઓળખીતા થ્રુ જ થઈ છે શું પપ્પા તમે પણ કોઈ પણ અજાણી વ્યક્તિના હાથમાં તમે આપણા ઘરના કાગળિયા આપી દીધા શ્યામભાઈ મહેકની વાત સાચી છે તમારાથી આવું ન કરાય રાણકબેન હું જાણું છું મારી દીકરી સાચું કહે છે પણ આ સિવાય બીજો કોઈ રસ્તો નહોતો તાત્કાલિક પૈસા મળે એ માટે આ જ એક રસ્તો હતો બેંકમાં ઘર ગિરવે મૂકવા જઈએ તો કેટલી બધી ફોર્માલિટીઝ કેટલું પેપરવર્ક કરવું પડે એમ હતું અને અહીંયા તાત્કાલિક પૈસા મળી ગયા શું પપ્પા હવે મને એમ કહો કે કેટલા ટકા વ્યાજ છે 14% હા પણ બેટા પ્રાઇવેટમાં 14%નો જ રેટ ચાલે છે બાપ રે હા તો મુદ્દલ કરતા વ્યાજ વધારે મોંઘું પડે મહેક તું એક કામ કર બેટા આજે ને આજે મેડિક્લેમની ઓફિસે જા તારા કોઈ પરિચિત ભાઈ છે ને એમને વિનંતી કર અને કહે કે મારો મેડિક્લેમ જલ્દીથી પાસ કરે અને આપણા એકાઉન્ટમાં પૈસા મોકલી દે હું નથી ઈચ્છતી કે આપણા માટે થઈને શ્યામભાઈ હવે વધારે ખેંચાય એક મિનિટ મહેક કાંતિભાઈએ આપણા બધાના એકાઉન્ટ સીલ કરાવી દીધા છે ને માં સીલ કરી નાખ્યો તો શું છે બીજો એકાઉન્ટ બી બનાવી શકીએ છીએ ને આપણે એટલે એટલે એમ કે મેં તમારું અને મારા નામનું એક જોઈન્ટ એકાઉન્ટ બનાવી દીધું છે એક્ચ્યુઅલી જ્યારે તમે હોસ્પિટલાઇઝ થયા ને ત્યારે મેડિક્લેમની વાત થઈ અને તરત મને વિચાર આવ્યો એટલે બીજે જ દિવસે હું બેંકમાં ગઈ અને તમારું અને મારું જોઈન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હવે માત્ર બસ એક બે કાગળિયા ઉપર તમારી સહી જોઈએ છે પણ એ પહેલા જ બેંકવાળાએ કહ્યું છે કે એકાઉન્ટ એક્ટિવ કરી નાખશે શ્યામભાઈ
તમારો અને સાધનાબેનનો આભાર માનું એટલો ઓછો છે. તમે આવી દીકરીને જન્મ આપ્યો. મહેક મારી વહુ નહીં પણ મારો ત્રીજો દીકરો છે અને એનો મને બહુ જ ગર્વ છે. રાણકબેન, આ તો બધું અરસપરસ છે. તમે જેવું આપો ને એવું જ તમને પાછું મળે. રાણકબેન, તમે મહેકની સાસુ મટીને માં બન્યા ને, એટલે મહેક તમારી વહુ મટીને દીકરી બની. અને દીકરી જે માની ચિંતા કરી શકે ને, એવું તો કોણ કરી શકે. બસ તમારા આશીર્વાદ છે. ચલો ચલો, હવે બહુ થઈ મારી તારીફ. બસ હું મેડિક્લેમની ઓફિસમાં તપાસ કરી લઉં છું કે પૈસા ખાતામાં નાખ્યા કે નહીં. તમે ચિંતા નહીં કરતા, હું બધું જ ઠીક કરનારી. જય શ્રી કૃષ્ણ બેટા, જલ્દી જજે, સાચવીને જજે ને સાચવીને આવજે. હા માં. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ બાપા. તમે આ શું કર્યું ભાભી? અરે કુણાલને ફોન કરી દીધો હતો, એને તમારી કોઈક મદદ કરી હોત ને. હવે પપ્પાને શું જોવા માંગશો તમે? અરે પણ કુશલભાઈ, મને શું ખબર હતી કે પપ્પાજી અત્યારે જ પૈસા માંગશે. આમ તો એ ક્યારે તિજોરીમાંથી પૈસા નથી કાઢતા. હા પણ ભાભી, કાઢતા નથી એનો અર્થ એ થોડો થયો કે ક્યારેય નહીં કાઢે. અરે ભાભી, તમે આવું કેમ કર્યું? હા પણ તમને મમ્મીની તબિયતની તો ખબર જ હશે અને એ લોકોની આર્થિક પરિસ્થિતિની પણ. ઇમરજન્સી હતી એટલે મને એમ થયું કે એ લોકોની મદદ કરવી આપણો ધર્મ છે. એટલે મેં વિચાર્યું કે હું અત્યારે તિજોરીમાંથી પૈસા કાઢી લઉં છું અને એ લોકોને આપી દઉં છું, અને જેવા કુણાલ આવશે હું એમની પાસેથી બેંકમાંથી પૈસા કઢાવીને તિજોરીમાં પાછા મૂકી દઈશ. પણ કુણાલ સાથે વાત કરવા જેટલો સમય મળ્યો જ નહીં. શેફાલી, તિજોરીમાંથી પૈસા લાવતા કેટલી વાર બેટા? અરે કુશલભાઈ પ્લીઝ, તમે કંઈક બોલો. તમે આમ ચૂપચાપ ઉભા રહેશો તો કેમ ચાલશે? હું પણ એ જ વિચારું છું કે હવે કરશું શું. શેફાલી બેટા, તને મારી વાત સંભળાય છે કે નહીં? હવે કુણાલને ફોન કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. જલ્દી ફોન કરો કુશલભાઈ. હા હા કુણાલ, કુણાલ મારી વાત ધ્યાનથી સાંભળજે. અત્યારે કોઈ સવાલ નહીં કરતો પ્લીઝ. કુણાલ, એવું થયું કે શેફાલી ભાભીએ છે ને તિજોરીમાંથી પૈસા કાઢી લીધા છે અને પપ્પાને પૂછ્યા વગર કાઢ્યા છે. હવે આ લોચો થયો છે, હવે તું કંઈક જલ્દી તાત્કાલિક મદદ કર, કંઈક રસ્તો દેખાડ. ચોરાઈ ગયા છે અને આ કામ મારા સંતાનો કરે નહીં, કારણ કે મેં મારા સંતાનને આવા સંસ્કાર જ નથી આપ્યા. બાકી બચ્યું કોણ? તું. અને એના પછી મેં તાર જોડ્યા. શેફાલી, મહેકની ફ્રેન્ડ, મહેક રાણકની વહુ, અને રાણકને આવ્યો છે હાર્ટ એટેક, અને હાર્ટ એટેક માટે જોઈશે ઘણા બધા પૈસા. અને હું તો મદદ નહીં જ કરું. એટલા માટે તિજોરીમાંથી પૈસા ગાયબ થઈ ગયા. પપ્પાજી ચૂપ. એક પણ શબ્દ નહીં.